हेलो फ्रेंड्स, इन द लास्ट लेक्चर वी आर डिस्कस अबाउट व्हाट इज अर्थिंग एंड व्हाट इज द पर्पज ऑफ अर्थिंग, अथवा तो बीजा शब्दों में अर्थिंग ने शू कहवाय, ग्राउंडिंग। तो व्हाट इज अर्थिंग आपणे शीख्या था कि जेनी अंदर तमारा घरनी अंदर जे वधारानो ओवर करंट, ओके, जे वधारानो करंट आवे छे अथवा तो शॉर्ट सर्किट करंट जे होय, ए वधारना करंट ने अर्थिंग द्वारा ग्राउंड करवानु कार्य, ग्राउंड एटले जमीन में मोकलवानु कार्य अर्थिंग वायर द्वारा करवामां आवे छे। ए आखे आखू आपणे डिस्कस कर्युं हतुं। एना पछी टाइप्स ऑफ अर्थिंग, तो अर्थिंगना टोटल त्रण टाइप छे। फर्स्ट टाइप इज पाइप अर्थिंग, सेकंड टाइप इज प्लेट अर्थिंग एंड थर्ड वन इज कॉइल अर्थिंग। इन अवर सिलेबस टू टाइप्स आर मेन्शन, फर्स्ट इज पाइप अर्थिंग एंड सेकंड वन इज प्लेट अर्थिंग, ओके, एंड बोथ आर मोस्ट इम्पोर्टंट। बंने मोस्ट आईएमपी छे जीटीयूनी एग्जाम माटे, के जेनी अंदर पाइप अर्थिंग अथवा तो प्लेट अर्थिंग बंनेमांथी कोईपण एक थियरी पूछाशे ज, ओके। तो त्रण अर्थिंगना प्रकार, पहलो पाइप अर्थिंग, बीजो प्लेट अर्थिंग अने तीजो कॉइल अर्थिंग। हवे आपणे डिस्कस करीशुं, नाउ वी आर डिस्कस अबाउट पाइप अर्थिंग। तो पाइप अर्थिंगनी अंदर शू आवे, त्रणे वच्चे फरक छूं। तो त्रणे वच्चे फरकनी अंदर, त्रणेमां जे अर्थिंग मटिरियल तमे यूज करो छो ए ऑलवेडली कॉपर अथवा तो जीआईनું હોય, એટલે મીન્સ ગેલ્વેનાઇઝ આયનનું હોય। એ શું કરવામાં આવે છે, તો નીચે તમે જે ખાડો ખોદો છો એની અંદર પાઇપ જો મૂકવામાં આવે તો એને પાઇપ અર્થિંગ કહેવાય, જો તમે પ્લેટ મૂકો તો પ્લેટ અર્થિંગ કહેવાય, અને કોઇલ મૂકો તો એને કોઇલ અર્થિંગ કહેવાય, ઓકે। તો એ અહીંયા આગળ આપણે આ ફિગરની અંદર ચેક કરીશું। તો જુઓ, ફિગરની અંદર ફર્સ્ટ ઓફ ઓલ આવશે આપણું પાઇપ અર્થિંગ। કયું અર્થિંગ? પાઇપ અર્થિંગ, ઓકે। તો પાઇપ અર્થિંગના અંદર આપણે ઉપરથી વન બાય વન જઈશું। તો જુઓ, ફર્સ્ટ ઓફ ઓલ આટલો પાર્ટ, તો આ પાર્ટની અંદર પહેલામાં પહેલું આ લખ્યું છે ફોનેલ। આને શું કહેવાય છે? ફોનેલ। ફોનેલ એટલે મીન્સ ગળણી, આપણે જે દૂધ ગરવા માટે અથવા તો ચા ગરવા માટે જે યુઝ કરીએ છીએ તે। તો એ જ પ્રકારે અહીંયા આગળ ઘણી ટાઈપનું શેપ દેખાય છે, એ વન ટાઈપ ઓફ નાળચું કહેવાય। એ શું કરવામાં આવે છે, તો જે તમારી પાઇપ નીચેથી ઉપર આવતી હશે એ પાઇપની અંદર પાણી મોકલવા માટે, અર્થિંગની અંદર ક્યારે અર્થિંગ પાકો તમને મળે અથવા તો અર્થિંગનું રિઝલ્ટ એક્યુરેટ ક્યારે મળે, કે જ્યારે તેની આજુબાજુમાં ભેજવાળું વાતાવરણ રહે ત્યારે। હવે ભેજવાળું વાતાવરણ ચોમાસામાં ઓટોમેટિકલી રહે, પરંતુ ઉનાળા અને શિયાળાની અંદર રહેતું નથી। તો એટલા માટે એ ભેજવાળું વાતાવરણ રહે અને પાકો અર્થિંગ મળે, એટલા માટે આપણે શું કરીએ છીએ, બહારથી એક પાઇપ એક્સ્ટ્રા મૂકીએ છીએ। એ પાઇપ દ્વારા તમે ત્યાં આગળ પાણી પહોંચાડો છો, ઓકે। તો અહીંયા આગળ તમે જોઈ શકો છો, આ જે છે એ નાની સિમેન્ટની શું બનાવેલી છે, કુંડી, શું કહેવાય, વન ટાઈપ ઓફ કુંડી, ઓકે। એ કુંડીમાંથી અહીંયા આગળ તમે જે પાઇપ આ નીચેથી નીકળશે અર્થિંગમાંથી, એ પાઇપ અહીંયા આવે છે, એની ઉપર અહીંયા આગળ શું ભરાયું છે, નાળચું, બરાબર છે। એના દ્વારા એ તમે શું કરશો, પાણી રેડશો, વોટર અહીંયા આગળ આવશે, એ પાણી ડાયરેક્ટ આ પાઇપ દ્વારા નીચે જતું રહેશે, અને અહીંયા આગળ જે વધારાનું વેસ્ટ થશે પાણી, એ પાણી શું થશે, જે અહીંયા આગળથી ઉભરાય, બરાબર છે, તો એ વધારાનું પાણી શું થશે, અહીંયા આગળ આ ટાંકી આ કુંડીમાં ના ભરાય, એટલે આ બીજી પાઇપ છે એ શું કરી નાખશે, એના બહારની સાઈડ ધકેલી દેશે। એટલે આ જે પાઇપ છે એ શાને માટે છે, તો વેસ્ટ વોટર માટે છે, ઓકે। અને આ જે પાઇપ છે એ અર્થિંગમાં પાણી મોકલવા માટેની પાઇપ છે, આને શું કહેવાય, ફોનેલ, અને આ સિમેન્ટની કુંડી, ઓકે। હવે એના પછી આવશે, તો નીચે તમે જે પાઇપ અર્થિંગ માટે જે પાઇપ શબ્દ વાપરો છો એ પાઇપ કઈ કહેવાય, તો આ પાઇપ કહેવાય। આ પાઇપ તમારે બીજા શબ્દોમાં જોવી હોય તો આપણા ઘરે જે તમે ટેલિફોનના થાંભલા જોયેલા હશે, લોખંડના આપણે કહીએ છીએ, એ લોખંડના કમ, પરંતુ એ જીઆઈના થાંભલા હોય છે। જીઆઈ એટલે મીન્સ ગેલ્વેનાઇઝ આયર્ન, ઓકે। અને એની અંદર અહીં તમને જોશો તો અહીંયા આગળ તમને શું દેખાશે, હોલ, હોલ પાડવામાં આવશે। આપણા ટેલિફોનના થાંભલામાં હોલ ના હોય, પણ આની અંદર હોલ કેમ પાડવામાં આવે, તે આજુબાજુમાં બધે બધું ભેજવાળું વાતાવરણ રહે, એટલા માટે અહીંયા આગળથી તમે પાણી મોકલો
એ હોલ પાડેલા હશે તો આજુબાજુમાં નીકળશે પાણી બહાર, અને એના કારણે આજુબાજુમાં ભેજવાળું વાતાવરણ રહેશે. ઓકે, તો આ પાઇપ છે એ પાઇપને અહીંયા આગળથી શું કહેવાય બંધ કરી એના ઉપરથી બીજી પાઇપ અહીંયા આગળ લગાવેલી છે. ઓકે, તો આ થઈ વાત પાઇપ અર્થિંગની. હવે એની અંદર અહીંયાથી કેટલા પાઇપ નીકળશે અહીંયા તમે ફિગરમાં એક્યુરેટ નથી બતાવી શકતા, એ પણ અહીંયા આગળ શું કહેવાય એક પાઇપ પાણીની નીકળી તો બીજી પાઇપ અહીંયા આગળ નીકળતી હશે, એ બીજી પાઇપ તમને પ્લેટ અર્થિંગમાં ચોખ્ખી દેખવા મળશે, અને એ પાઇપ દ્વારા અહીંયાથી આ જે પાઇપ છે એના દ્વારા અહીંયા આગળથી શું કાઢવામાં આવે એક આ કેબલ કાઢવામાં આવે, બરાબર છે. તો એ જે કેબલ છે આને ફિગરમાં થોડી ભૂલ કરી છે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે, આ કેબલ માટેની પાઇપ અલગથી એમને દર્શાવેલી નથી. અને એ જે કયો એની અંદર કંડક્ટર યુઝ કરવામાં આવે છે વાયર, એ કોપરનો બનેલો હશે, તાંબાનો બનેલો હશે, અને એ વાયર આપણા ઘરની અંદર જે દરેકે દરેક સોકેટ હોય છે ને એ સોકેટ કઈ પ્રકારના હોય છે હું તમને બતાવું, આ રીતે હશે. આ રીતે આપણા ઘરે જે સોકેટ હોય છે ને એ દરેકે દરેક સોકેટની અંદર આ જે ઉપરનો સૌથી મોટો પાર્ટ જે હોય ને હોલ, એની પાછળની સાઈડ એ અર્થિંગ વાયર લગાવેલો હોય, પછી એક ELCBમાં લગાવેલો હોય, એમ દરેકે દરેક ઇક્વિપમેન્ટને જે જે ઇક્વિપમેન્ટને અર્થિંગ જોઈતો હોય એ દરેક ઇક્વિપમેન્ટમાં લગાવેલો હોય છે. તો એ અર્થિંગ શું કરે કે જ્યારે વધારાનો કરંટ આવે ત્યારે આ અર્થિંગ વાયર દ્વારા અહીંયા આગળ ડાયરેક્ટલી એ અર્થિંગ વાયર ક્યાં આવશે, આરો વાયર અહીંથી આમાં આવશે અને આ થ્રુ દ્વારા આની અંદર જતું હશે, એટલે વધારાના કરંટને આ અર્થિંગ પાઇપ દ્વારા અહીંયા ગ્રાઉન્ડ કરવાનું કાર્ય કરશે. ઓકે, હવે પછી આવશે અર્થિંગ પાઇપ તો મૂકી તમે આ GI પાઇપ એ અહીંયા આગળ લખેલું છે, બરાબર છે. GI એટલે મીન્સ ગેલ્વેનાઇઝ આયર્ન. એના પછી અહીંયા તમને લેયર દેખાડવામાં આવે છે, એક બ્લેક કલરનું લેયર છે, એક વ્હાઇટ કલરનું લેયર છે. તો બ્લેક કલરનું લેયર એ કોનું છે, ચારકોલ. ચારકોલ અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો કોલ. કોલ એટલે મીન્સ કોલસો. ઓકે, અને વ્હાઇટ કલરનું લેયર છે સોલ્ટ. સોલ્ટ એટલે મીન્સ મીઠું. આપણે ઘણી વખત તમે જોયેલું જ હશે ઘરે અર્થિંગ કેવી રીતે થાય, તો અર્થિંગની અંદર કોલસો અને મીઠું બંનેનું મિશ્રણ કરીને એને નાખવામાં આવે અને વન બાય વન એના લેયર રાખવામાં આવે કે જેના દ્વારા તમને અર્થિંગ પાકું મળે. ઓકે, તો હવે આપણે થિયરીની અંદર શું જોઈશું અહીંયા આગળ, તો કેટલા મીટરની પાઇપ યુઝ કરો છો, કેટલા હોલ, કેટલા MMના પાડવામાં આવે છે, કેટલા ડાયામીટરના, એ બધી અહીંયા આગળ થિયરી છે. આ પ્રકારે તમે ફિગર ડ્રો કરશો એટલે તમને માર્ક્સ ફિગરના મળી જશે. તો પાઇપ અર્થિંગ ઇઝ ધી મોસ્ટ કોમનલી એડોપ્ટેડ મેથડ એન્ડ ઇઝ બેસ્ટ સિસ્ટમ ઓફ અર્થિંગ કમ્પેર ટુ અધર સિસ્ટમ. પાઇપ અર્થિંગ જે છે એ બીજી બધી સિસ્ટમ કરતાં સારામાં સારી સિસ્ટમ છે અને બધાએ સ્વીકારેલી છે. ઇન ધીસ મેથડ અર્થિંગ પાઇપ ઓફ સફિશિયન્ટ ડાયામીટર ઇઝ સિલેક્ટેડ હુડ સાઇઝ ઇઝ ડિપેન્ડ્સ અપોન ધી મેક્સિમમ અર્થ કરંટ ઓફ ધી આઇસોલેશન બી ટાઈપ ઓફ સોઇલ. એ શું કહેવામાં માગે છે કે તમે જે ઇક્વિપમેન્ટનું અર્થિંગ કરવા માગો છો એના પ્રમાણે પાઇપનું ડાયામીટર, પાઇપનું ડાયામીટર એટલે મીન્સ પાઇપ કેટલી પહોળી હોવી જોઈએ, અંદરથી પાઇપ કેવી હશે, પોલી હશે, બરાબર છે. તો પાઇપનું ડાયામીટર કેટલું રાખવું તે, અને એઝ પર રૂલ્સ IS એટલે મીન્સ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ રૂલ્સ જે 732-1963 એટલે 1963માં બનાવેલો 732 નંબરનો જે રૂલ્સ છે એના દ્વારા GI પાઇપ શેલ નોટ બી લેસ ધેન, હંમેશા ગેલ્વેનાઇઝ આયર્નની જે પાઇપ છે એ 38 mm ડાયામીટર, નોટ અ રેડિયસ, ત્રિજ્યા નહીં, વ્યાસ 38 mm ડાયામીટર અને 2 મીટર કરતાં ઓછી હોવી જોઈએ નહીં, બરાબર છે. ખ્યાલ આવી ગયો, એટલે 38 mm કરતાં વધારે તમે લો, 38 mm એટલે એનો વ્યાસ કેટલો થાય, અપ્રોક્સિમેટલી 4 સેન્ટીમીટર સમથિંગ થાય, બરાબર છે. 4 સેન્ટીમીટર એટલે આટલી થશે, એમ 4 સેન્ટીમીટર અને 2 મીટર એટલે મીન્સ 6 ફૂટ ઓછામાં ઓછી એની લંબાઈ હોવી જોઈએ. ઇફ કાસ્ટ આયર્ન ઇઝ યુઝ ધેન ઇન્ટરનલ ડાયામીટર શુડ બી 10 mm. જો તમે કાસ્ટ આયર્ન યુઝ કરો છો તો એની અંદર 10 mm અંદરનો ભાગ હોવો જોઈએ અને એની જાડાઈ 12, બરાબર છે. એમ ધી ડેપ્થ વિચ પાઇપ શુડ બી બ્યુરી ડિપેન્ડ્સ અપોન ધી કન્ડિશન ઓફ સોઇલ એન્ડ મોઇસ્ચર. જે તમે દરિયાઈ જો પાણી હોય તો એની અંદર પાઇપ વધારે લાંબી અને પહોળી જોઈએ, સીધી જમીન હોય તો એની અંદર કોઈ તકલીફ પડતી નથી.
કેમ કે દરિયાનું પાણી કેવું હોય, ખારું હોય છે, અને ખારા પાણીની અંદર અર્થિંગ જલ્દી મળતો નથી, એટલે મીન્સ મળે પરંતુ ઝડપથી એનો કાટ આવી જાય પાઇપને, એટલા માટે. ઓકે, ફોર પાઇપ અર્થિંગ ઓફ પીટ ઓફ 40 square mm ઇઝ ડગ ઇન ધી સોઇલ 40 square mm. કેટલું? 40 square mm સોઇલ, એટલે મીન્સ માટીની અંદર ફર્સ્ટ ઓફ ઓલ શું કરવાનું, ખાડો. એન્ડ ધેન પાઇપ હેવિંગ ટેપર્ડ એટ ધી બોટમ ઇઝ પ્લેસ વર્ટિકલ ઇન ધી પીટ. એ જે ખાડો, પીટ મીન્સ ખાડો, ખાડો કરેલો હશે એની અંદર આમ સીધે સીધી પાઇપ ગોઠવવાની. ધેન એની આજુબાજુમાં તમે જે હમણાં ફિગરમાં જોયું એ રીતે વચ્ચોવચ્ચ પાઇપ ઊભી કરીને આજુબાજુમાં શું, પહેલાં કોલસો નાખવાનો, પછી મીઠું નાખવાનું, પછી કોલસો, પછી મીઠું, અલ્ટરનેટલી એ રીતે લેયર્સ બનાવતા જવાના. કેટલા સુધી? તો 2 મીટર સુધી, જ્યાં સુધી પાઇપ હોય ત્યાં સુધી. ધેન 15 સેન્ટીમીટર અરાઉન્ડ ધી પાઇપ ઓફ ડિસ્ટન્સ ધીસ ઇઝ ઇન્ક્રીઝ ધી ડેપનેસ એન્ડ મોઇશ્ચર સોઇલ ઓફ સરાઉન્ડિંગ્સ. એ શું કહેવા માગે છે કે 15 સેન્ટીમીટર જેટલી પાઇપ ઊંડી હોવી જોઈએ જમીનના લેયર કરતાં, બરાબર? 15 સેન્ટીમીટર એટલે મીન્સ 1.25 ફૂટ જેટલી થાય, એટલે નીચે રાખીને એનો પછી પાઇપ હોવી જોઈએ. એન્ડ ધેન ધી પાઇપ ઓફ 12 mm ડાયામીટર હોલ્સ, એની અંદર જે પાઇપના હોલ્સ એ પણ આયર્સ રૂલ પ્રમાણે કેટલા હોવા જોઈએ, 12 mm, એટલે મીન્સ 1.2 સેન્ટીમીટર જેટલા. ઓકે, તો આ થઈ આખી આખી શું કહેવાય પાઇપ અર્થિંગની. એના પછી એની ઉપર શું બનાવવામાં આવે છે, એટ ધી ટોપ સિમેન્ટ કોક્રેટ વર્ક ડન. સિમેન્ટ કોક્રેટ એટલે મીન્સ સિમેન્ટ અને કોન્ક્રીટ, એટલે મીન્સ શું કહેવાય, કપચીનો યુઝ કરીને અને તમે પ્રોટેક્શન અગેન મિકેનિકલ ડેમેજ. મિકેનિકલ ડેમેજ એટલે મીન્સ એ પાઇપના ઉપર કોઈ પણ સાધન ના ચડી જાય અથવા તો કોઈ પણ પ્રકારનું કોઈ અડચણ ઊભું ના થાય, એટલા માટે તમે એક નાની કુંડી બનાવો છો જેનાથી 2 પ્રોટેક્શન થાય. એક મિકેનિકલી પ્રોટેક્શન મળે અને બીજું તમે જે પાઇપની અંદર પાણી રેડવાનું કાર્ય કરો છો એ પણ તમે ટોપમાંથી કરી શકો છો. એન્ડ અ વોટર પ્યોરિંગ એરેન્જમેન્ટ ઇઝ પ્રોવાઈડેડ બાય અ ફનેલ વિથ વાયર મેઝ એટ ધી ટોપ, બરાબર? એ ટોપ ઉપરથી તમે વાયર પણ બહાર કાઢી શકો છો અને પાણી પણ મોકલી શકો છો. તો આ થઈ વાત તમારા પાઇપ અર્થિંગ. હવે આવશે નેક્સ્ટ પ્લેટ અર્થિંગ. કઈ આવશે નેક્સ્ટ? પ્લેટ અર્થિંગ. તો પ્લેટ અર્થિંગની અંદર પણ સેમ ટુ સેમ જ બધું આવશે, ખાલી જે તમારા પાઇપ અર્થિંગની અંદર તમે ડાયામીટર શબ્દ યુઝ કરતા હતા તે અહીંયા આગળ શું થઈ જશે, સ્ક્વેર, કેટલા સ્ક્વેરની તમે પ્લેટ લેશો. બાકી ઉપરનું કન્સ્ટ્રક્શન જે છે એ સેમ ટુ સેમ, સિમેન્ટ એન્ડ કોન્ક્રીટનું ફનેલ એ સેમ. અહીંયા આગળ જુઓ, મેં તમને ઉપર કહ્યું હતું 2 પાઇપ દર્શાવવાની, આ પણ અમને એક જ દર્શાવી હતી. અહીંયા 1 પાઇપ અને અહીંયા બીજી પાઇપ. બીજી પાઇપમાંથી અહીંયાથી શું નીકળશે, વાયર, જે વાયર આપણા અર્થિંગમાં જશે. એ જ રીતે આ જે છે એ કેવી છે, કોપરની પ્લેટ છે, એ અર્થિંગ પ્લેટ કહેવાય. અને એની આજુબાજુમાં શું મૂકેલું છે, તો કોલસા અને સોલ્ટનું મીઠાનું મિશ્રણ. ઓકે, તો આ પણ સિમ્પલ ફિગર છે. ઇન કેસ ઓફ પ્લેટ અર્થિંગ, પ્લેટ અર્થિંગ હોય ત્યારે ઇલેક્ટ્રોડ મેડ ઓફ જીઆઈ, જે ઇલેક્ટ્રોડ છે એ શાનો બનેલો હોય, જીઆઈ અથવા તો સ્ટીલ અથવા તો કોપર. એટલે કે મીન્સ આ જે અર્થિંગ છે, અર્થિંગની પ્લેટ ગેલ્વેનાઇઝ આયર્નની પણ ચાલશે, સ્ટીલની પણ ચાલશે અને કોપરની પણ ચાલશે. અને સારામાં સારું અર્થિંગ તમારે મેળવવો હોય તો કોપરમાં મળે, એમ પછી જીઆઈમાં. તો ફોર કોપર પ્લેટ થિકનેસ ઇઝ નોટ લેસ ધેન, કોપરની પ્લેટ તમે યુઝ કરો તો એની જાડાઈ 3.15 mm, 3.15 mm કરતાં ઓછી હોવી જોઈએ નહીં. અને જીઆઈની પ્લેટ તમે યુઝ કરશો તો એની જાડાઈ એના કરતાં ડબલ, એટલે 3.15 × 2 એટલે 6.30. પેલી આટલી પાતળી હોય તો પેલી એના કરતાં ડબલ જોઈએ. ઓકે, ધી સાઇઝ ઓફ પ્લેટ ઇલેક્ટ્રોડ શુડ બી 60 સેન્ટીમીટર મલ્ટીપ્લાય બાય 60 સેન્ટીમીટર, એટલે કે મીન્સ લંબાઈ અને પહોળાઈ, તો જે પ્લેટ જે છે એ 2 ફૂટ લાંબી અને 2 ફૂટ પહોળી હોવી જોઈએ, બરાબર છે? એના પછી પ્લેટ ઇલેક્ટ્રોડ શુડ બી બોરીડ સચ એટ ધેટ ધી ટોપ ઓફ ડેપ્થ ઓફ નોટ લેસ ધેન ધી 1.5 મીટર બિલો ધી સરફેસ ઓફ ધી ગ્રાઉન્ડ, બરાબર છે? 1.5 મીટર જે ગ્રાઉન્ડનું સરફેસ હોય ઉપરનું એના કરતાં ઊંડી જ હોવી જોઈએ, એના કરતાં ઉપર હોવી જોઈએ નહીં. શું? તો પ્લેટ. અને પ્લેટ અર્થિંગ ઓફ પીટ
એનો ખાડો કેટલો બનાવવો જોઈએ? તો એનો ખાડો બનાવવો જોઈએ 4 મીટર જેટલો ઊંડો. કેટલો? 4 મીટર, 12 ફૂટ જેટલો ઊંડો. બરાબર છે? તો આ દરેકે દરેક વસ્તુ આપણા ઘરે જ્યારે અર્થિંગ કરશો એના માટે કાર્ય નહીં આવે. એ કઈ જગ્યાએ? તો તમે જે જીઈબીમાં કામ કરશો અથવા તો કોઈ પણ જગ્યાએ મોટી મોટી કંપનીમાં કામ કરશો, મોટા હેવી જે ઇક્વિપમેન્ટ તમે યુઝ કરેલા હશે એનું અર્થિંગ કરવાનું હશે, તે સમયે આ ડાયામીટર મેન્શન કરવામાં આવશે. ઓકે, તો અર્થિંગ પ્લેટ ઇઝ પ્લેસ વર્ટિકલ ઇન ધી પીટ. વર્ટિકલ એટલે મીન્સ ઊભી મૂકવાની આવશે, આડી મૂકવાની આવતી નથી. એન્ડ ધી સ્પેસ અરાઉન્ડ ધી પ્લેટ ઇઝ ફિલ્ડ વિથ ધી લેયર ઓફ ચારકોલ એન્ડ સોલ્ટ ફોર અ મિનિમમ થિકનેસ ઓફ 15 સેન્ટીમીટર. પછી એની આજુબાજુમાં મીઠું અને કોલસો નાખી દેવાનું, સેમ ટુ સેમ પાઇપ અર્થિંગના જેમ જ. ફોર ધી કનેક્શન ઓફ અર્થ વાયર એન્ડ અર્થ ઇલેક્ટ્રોડ જીઆઈ પાઇપ, એની ઉપર જીઆઈ પાઇપ મૂકવામાં આવે. એન્ડ 12.7 mm ડાયામીટરની પાઇપ રાખવામાં આવે છે જેની અંદરથી અર્થિંગ પ્લેટ સાથે કનેક્ટેડ હોય છે. અને અર્થ વાયર ઇઝ પ્રોપરલી સિક્યોર્ડ ટુ અર્થ ઇલેક્ટ્રોડ વિથ ધી હેલ્પ ઓફ નટ બોલ્ટ એન્ડ વોશર. અર્થ જે વાયર છે એનો કમ્પ્લીટલી પ્લેટ સાથે નટ બોલ્ટ અને વોશર એટલે મીન્સ એ નીકળી ના જાય એના માટે ફિટ એકદમ ટાઈટ કરવામાં આવે છે. અને એના પછી શું કહેવાય, સેમ ટુ સેમ જે પહેલાંમાં તમે લખાણ લખ્યું હતું એ જ રીતે એની પીઠ ઉપર શું કહેવાય, ચારકોલ અને સોલ્ટનું સમમિશ્રણ એટલે મીન્સ મિક્સર ઓફ ચારકોલ એન્ડ સોલ્ટ આર પુટ ઇન ધી પીટ. એન્ડ આફ્ટર ધેન ધી કેરિંગ ઓફ વોટર ધી કોન્ક્રીટ વર્ક એરિયા ઓન ધી પ્લેટ અર્થિંગ. એન્ડ ધીસ વિલ બી હેલ્પ ઇન ધી ઇન્ક્રીઝ ઓફ ડેમ્પનેસ એન્ડ મોઇશ્ચર સરાઉન્ડિંગ ધી પ્લેટ. પ્લેટની આજુબાજુમાં એ બધું થાય નહીં એના માટે હેલ્પ કરે છે. એન્ડ નો અર્થ ઇલેક્ટ્રોડ શુડ હેવ અ રજિસ્ટન્સ મોર ધેન ધી 3 ઓમ. ઓકે, મેઝર્ડ બાય ધી અર્થ રજિસ્ટન્સ મીટર. ઓકે, તો 3 ઓમ કરતાં રજિસ્ટન્સ જે છે એ વધારે હોવો જોઈએ નહીં. એન્ડ ઇન રોકી સોઇલ, રોકી સોઇલ એટલે મીન્સ કઠણ જમીનમાં 8 ઓમ કરતા. અને કોપર પ્લેટ અર્થિંગ નીડ્સ ચેન્જ એવરી દરેકે દરેક 12 વર્ષે કમ્પલસરી કોપર પ્લેટ ચેન્જ કરવી પડે છે. ઓકે, તો આ થઈ વાત તમારા અર્થિંગની. એના પછી આવશે ન્યુટ્રલ અર્થિંગ. તો ન્યુટ્રલ અર્થિંગની અંદર રાઇટ અ શોર્ટ નોટ ઓન ન્યુટ્રલ અર્થિંગ. આ થિયરી બહુ એક્ઝામની અંદર પૂછાતી નથી, પરંતુ ન્યુટ્રલ અર્થિંગ કઈ કઈ જગ્યાએ યુઝ થાય છે એ તમે અહીંયા આગળ જોઈ શકો છો. તો સોલિડ અર્થિંગ, રેઝિસ્ટન્સ અર્થિંગ, ધેન રિએક્ટન્સ અર્થિંગ એન્ડ ધેન રેઝોનન્સ અર્થિંગ. ઓકે, તો 660 વોલ્ટેજનું અર્થિંગ કરવાનું આવે તો એ સોલિડ અર્થિંગ કહેવાય. 3.3 kV એટલે 3300 વોલ્ટેજથી 11000નું કરવાનું આવે તો ઇટ્સ કોલ્ડ એઝ અ રેઝિસ્ટન્સ અર્થિંગ. એના પછી એ જ રીતે રિએક્ટન્સ અર્થિંગ પણ એમાં થાય અને એ જ રીતે રેઝોનન્સ અર્થિંગ પણ થાય. પરંતુ આ થઈ વાત ન્યુટ્રલ અર્થિંગની, જે આપણી સિલેબસની અંદર પૂછાતું નથી. ઓકે, એન્ડ સેફ્ટી ઓફ ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સીસ. તો સેફ્ટી પ્રિકોશન ઓફ ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સીસ ઇઝ ધી નેક્સ્ટ લેક્ચર વી આર ડિસ્કસ અબાઉટ. કે કેવી રીતે તમે કોઈ પણ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટમાં કામ કરતા હોવ, ફોર એક્ઝામ્પલ તમે ઇસ્ત્રી કરતા હોવ, કાં તો પછી કોઈ પણ વોશિંગ મશીન, કાં તો પછી કોઈ પણ રેફ્રિજરેટરનો કોઈ પણ યુઝ કરતા હોવ, તો એ વખતે કયા કયા સાવચેતીના પગલાં તમારે ધ્યાનમાં રાખવા જોઈએ, તે દરેકે દરેક અહીંયા આગળ નોટ ડાઉન કરેલા છે, જે ક્વેશ્ચન 3 માર્ક્સમાં જીટીયુની એક્ઝામમાં પૂછાય છે. ઓકે, બાય.